હેલો ફ્રેન્ડ્સ એડયોગ જીપીએસસીમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે મિત્રો ખુશીના સમાચાર મળી ગયા હશે આપ સૌને કે જીઆર જજમેન્ટ અ વેઇટેડ જજમેન્ટ કે જેનું લાખો વિદ્યાર્થીઓ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા એ આ નિર્ણાયક ચુકાદો ઓનરેબલ હાઈકોર્ટ ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટે ફર્સ્ટ સપ્ટેમ્બર ટ્વેન્ટી ટ્વેન્ટીના રોજ અહીંયા આપણને આપી દીધો છે તો આજના લેક્ચરમાં આપણે આ જીઆરના જજમેન્ટ વિશે ચર્ચા કરવાની છે મિત્રો અનેક ભરતીઓ કે જે અટકી પડી હતી અનેક રિઝલ્ટ્સ અટકી પડ્યા હતા અનેક નિમણૂકો જે છે એ આ જીઆરના કારણે અટકી પડી હતી એ દરેકનો હવે અહીંયા રસ્તો આપણને ખુલતો દેખાય છે તો હવે ચાન્સીસ છે કે દરેક ભરતી પ્રક્રિયા છે એ ધીમે ધીમે અહીંયા શરૂ પણ થઈ શકે છે તો ચલો શરૂ કરીએ આજના લેક્ચરની ફ્રેન્ડ્સ તમે જો જીઆરનું જજમેન્ટ છે આખું એના વિશે જાણવા ના માંગતા હોય માહિતી ના મેળવવા માંગતા હોય અને ફક્ત વર્ડિક્ટ પર માહિતી મેળવવા માંગતા હોય અને એનું કઈ રીતે મેરિટ લિસ્ટ હવે નેક્સ્ટ પ્રિપેર થશે એ જાણવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને કોમેન્ટમાં જે મિનિટ આપેલી છે ત્યાંથી જમ્પ કરી વિડીયોમાં તમે સીધા ત્યાં પહોંચી શકો છો આ ઉપરાંત તમારે જો જીઆર જજમેન્ટની પીડીએફ જોઈતી હોય તો અમારું ટેલિગ્રામ ચેનલ જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે ત્યાંથી જોઈન કરી અને આ પીડીએફ પણ મેળવી શકો છો હવે ફ્રેન્ડ્સ આ જજમેન્ટ વિશે ચર્ચા કરીએ પહેલાં તમે હજુ પણ એડહોક જીપીએસસી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન દબાવી દેજો કે જેથી કરીને તમને અમારા વિડીયોની અપડેટ્સ જે છે મળતી રહે ફ્રેન્ડ્સ જીઆરનો જે ઇસ્યુ છે એ કોઈ એક કેસ નથી એની સાથે અનેક કેસ જે છે સંકળાયેલા છે હવે અહીંયા જે છે આ કેસનું ડિસિઝન જે છે એ કોરમ જે જજીસ દ્વારા આપવામાં આવ્યું છે એ કોરમમાં કોણ કોણ હતા તો ઓનરેબલ ધ ચીફ જસ્ટિસ મિસ્ટર વિક્રમ નાથ આ ઉપરાંત ઓનરેબલ જસ્ટિસ મિસ્ટર જેબી બી દ્વારા આ વર્ડિક જે છે અહીંયા આપણને આપવામાં આવ્યું છે અહીંયા કોરમે જે છે એ નંબર વન નાઇન વન ઝીરો ઓફ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનનો જે કેસ છે આ અપીલને અહીંયા લીડ મેટર તરીકે અહીંયા ટ્રીટ કરી છે કારણ કે બહુ બધી મેટર છે એના રિલેટેડ અહીંયા હાઈકોર્ટમાં છે એમાં જેમાંથી લીડ મેટર તરીકે આ વન નાઇન વન ઝીરો ઓફ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનની જે મેટર છે એને કાઉન્ટ અહીંયા કરી છે આપણી જે પીઆઈની મેટર છે એને ત્યારબાદ હવે આપણે આ જજમેન્ટ વિશે વાત કરીએ એના પહેલાં આપણે એક હોરિઝન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશન છે એનો જે ડાઉટ છે અહીંયા ક્લિયર કરી લઈએ કે જેથી કરીને આગળ આપણને જજમેન્ટ સમજવામાં ઇઝી રહે તો મિત્રો હોરિઝન્ટલ રિઝર્વેશન શું છે આર્ટિકલ ફિફ્ટીન જે છે કોન્સ્ટિટ્યુશન એના અનુસાર આપણે કોઈ વ્યક્તિ સાથે અહીંયા ભેદભાવ ના કરી શકીએ બરાબર પરંતુ ક્લોઝ થ્રી જે છે અહીંયા થોડી છૂટ આપે છે અને મહિલા અને બાળકો માટે અહીંયા જે કહેવાય કે અમુક જોગવાઈ કરવાની રાજ્યને અહીંયા છૂટ આપે છે તો આ જે છૂટ જે રાજ્ય આપે છે એને એના થ્રુ જે રિઝર્વેશન અહીંયા મળેલું છે એ હોરીઝેન્ટલ રિઝર્વેશન ગણાશે એટલે મહિલાઓને મળતું જે રિઝર્વેશન છે હોરીઝેન્ટલ રિઝર્વેશન કહેવાશે વર્ટિકલ રિઝર્વેશન જે છે એ આર્ટિકલ સિક્સટીન જે છે આપણને અવસરની સમાનતા એમાં એસસી એસટી અને ઓબીસી માટે અમુક છૂટછાટ આપવામાં આવેલી છે તો એને આપણે અહીંયા વર્ટિકલ રિઝર્વેશન તરીકે અહીંયા ગણીએ છીએ હજુ પણ આપણે ડિટેલમાં એને સમજવા માટે હાઈકોર્ટનો જે એક એક્ઝામ્પલ છે એના થ્રુ આપણે જે આ રિઝર્વેશન છે એને થોડું વધુ સારી રીતે સમજી લઈએ તો હવે સપોઝ કે એક્ઝામ્પલ તરીકે લઈએ કે આપણી પાસે અહીંયા સો સીટ છે બરાબર સો સીટમાંથી આપણે અહીંયા રિઝર્વેશનનું જે વાત કરીએ તો આ રીતે આવશે કે ફિફ્ટી વન પર્સન્ટ જે છે એ ઓપન કોમ્પિટિશન માટે રહેશે શિડ્યુલ કાસ્ટ માટે આપણે બાર ટકા લીધી સિડ્યુલ ટ્રાઇબ માટે સત્તર ટકા લીધી આ એક એક્ઝામ્પલ તરીકે ખાલી આપણે અહીંયા સ્ટડી કરીએ છીએ અને જે એસીબીસી માટે જે છે અહીંયા વીસ ટકા લેવામાં આવી તો આ જે રિઝર્વેશન કરવામાં આવ્યું આને આપણે કહીશું વર્ટિકલ રિઝર્વેશન શું કહીશું વર્ટિકલ રિઝર્વેશન એટલે આ વર્ટિકલ રિઝર્વેશન થયું ત્યારબાદ હોરીઝન્ટલ રિઝર્વેશનની વાત કરીએ તો ઓપન કેટેગરી જે ઓપન કેટેગરી હતી જેમાં ઓપન કોમ્પિટિશનમાં આપણે એકાવન જણ લીધા છે સોમાંથી આ એકાવનમાંથી વીસ જે છે એ મહિલા સોરી સત્તર જે છે એ મહિલાઓ હોવી જોઈએ થર્ટી થ્રી બરાબર થર્ટી થ્રી પર્સન્ટ મહિલાઓ હોવી જોઈએ એકાવનમાંથી સત્તર એટલે એકાવનમાંથી આપણે જે સત્તર થર્ટી સત્તર મહિલાઓ લીધી થર્ટી થ્રી પર્સન્ટ એને આપણે કહીશું હોરીઝેન્ટલ રિઝર્વેશન આ ઉપરાંત હવે એસસીની વાત કરીએ તો બાર આપણે વર્ટિકલ રિઝર્વેશનમાં બાર એસસી લેવાના છે બરાબર એમાં ફરી હોલિઝેન્ટલમાં જઈએ તો ચાર એમાં જે છે એસસીની મહિલાઓ હોવી જોઈએ તો આ ફરી થયું એસસીનું હોરીઝન્ટલ રિઝર્વેશન તો અહીંયા ચાર જે છે એસસીની મહિલાઓ હોવી જોઈએ એ જ રીતે એસટીમાં થર્ટી થ્રી પર્સન્ટ એ સત્તરના થર્ટી થ્રી પર્સન્ટ લઈએ તો છ થાય છે તો અહીંયા જે છે એ છ જે છે એસટીની મહિલાઓ હોવી જોઈએ થર્ટી થ્રી પર્સન્ટ તો આ થયું આપણું વર્ટિકલ રિઝર્વેશન અને એની અંદર ફરી મહિલાઓને જે રિઝર્વેશન મળે છે એને આપણે કહીશું આ તમારું જે છે ક્લિયર હોવું જોઈએ વર્ટિકલ રિઝર્વેશન અને હોરિજન્ટલ રિઝર્વેશન તો આગળ આપણે જે જજમેન્ટ છે આખું એ ખૂબ જ સરસ રીતે સમજી શકીશું હવે આપણે અહીંયા વાત કરી હતી કે ભાઈ લીડ મેટર તરીકે કઈ લીધી છે આપણી જે પીઆઈ વાળી મેટર છે ને લીડ મેટર તરીકે લીધી છે ત્યારબાદ આપણે આ જીઆર જે છે એના ઇસ્યુની શરૂઆત ક્યાંથી થઈ એ આખા જજમેન્ટમાં અહીંયા આપેલું છે તો એ આપણે જોઈ લઈએ કે જે ઓગણીસો ને સત્તાણુંમાં ઓગણીસો ને સત્તાણુંમાં જે રિઝર્વેશનના જે રૂલ્સ હતા ગુજરાત સિવિલ સર્વિસ રૂલ્સ નાઇન્ટીન નાઇન્ટી સેવન એ રૂલ્સ જે છે એની અંદર રૂલ્સ ટુ રિઝર્વેશન ઓફ પોસ્ટ ફોર વુમન એટલે વુમન માટે રિઝર્વેશનની અહીંયા વાત કરેલી છે એના ક્લોઝ આપણે જોવાના છે એ બી સી અને ડી અહીંયાથી જ આમ તો વિવાદની થોડી થોડી શરૂઆત આપણને થતી દેખાશે જુઓ એ ક્લોઝમાં શું કીધું છે કે જે શીડ્યુલ કાસ્ટ એસી જે છે એસસી કેટેગરીનું જે વર્ટીકલ રિઝર્વેશન કરી દીધું તમે પછી એની અંદર જે થર્ટી થ્રી પર્સન્ટ રિઝર્વેશન કરશો તેમાં ફક્ત એસસીની મહિલાઓને અહીંયા જે છે એ અહીંયા સ્થાન આપવામાં આવે ત્યારબાદ વાત કરીએ છીએ એસટી જે છે એનું વર્ટિકલ રિઝર્વેશન થઈ ગયા બાદ એનું ફરીથી જ્યારે હોરિજન્ટલ થર્ટી થ્રી કરીએ આમાં થર્ટી પર્સન્ટ કીધું છે પણ આગળ બે હજારને ચૌદમાં એને આપણે થર્ટી થ્રી સુધી એક્સ્ટેન્ડ કરી દીધું હતું એટલે અહીંયા થર્ટી થ્રી થર્ટી પર્સન્ટ જે છે મેન્શન કરેલું છે તો સિડ્યુલ ટ્રાબમાં પણ સેમ એવું જ કરવાનું છે કે ભાઈ વર્ટિકલ આપી આપી દીધા બાદ થર્ટી થ્રી જે હોરીઝેન્ટલ થાય એમાં ફક્ત અને ફક્ત એસટીની મહિલાઓને સ્થાન મળે ત્યારબાદ સેમ એવું ઓબીસીમાં પણ અહીંયા હવે શું આવ્યું છે ડી કે ભાઈ આ સિવાય એસસી એસટી અને ઓબીસી સિવાયનો જે કોટા છે એટલે આપણું જનરલ જનરલ કેટેગરી થઈ ગઈ જનરલ કોમ્પિટિશનની જે સીટ છે આ જનરલ કોમ્પિટિશનની જે સીટમાં અહીંયા શું વાત કરીએ છીએ કે જે ફરીથી આપણે અહીંયા હોરિઝેન્ટલ રિઝર્વેશન થર્ટી થ્રી આપશું તો આ જે હોરિઝન્ટલ રિઝર્વેશન જે ઓપન કેટેગરી માટે છે એમાં ફક્ત અને ફક્ત ઓપન કેટેગરીની મહિલાઓ જે છે એ જ અહીંયા એમને સ્થાન આપવામાં આવશે એસસી એસટી અને ઓબીસીને નહીં અહીંયા ક્લોઝ ડીમાં એવું કંઈક કહેવા માગે છે આના કારણે થઈને બે હજાર બારમાં ફરીથી થોડું હજુ વધારે ક્લિયર કરવા માટે કે કઈ રીતે વુમનનું રિઝર્વેશન જે છે એ કયા મેનરમાં આપણે કરવાનું છે તો ઓગણીસો સત્તાણુંમાં સુધાર કરીને બે હજાર બારના રૂલ્સ જે છે ગુજરાત સિવિલ સર્વિસીસ રૂલ્સ એ લાવવામાં આવ્યા અને રૂલ થ્રીમાં કહેવાયું કે એથી ડીના ક્લોઝ પ્રમાણે રૂલ ટુના જે એથી ડીના ક્લોઝ છે આપણે આગળ વાત કરી એના પ્રમાણે જે તે કેટેગરીમાં જે તે કેટેગરીની મહિલાઓને તેત્રીસ ટકા મળે એનો મતલબ એવો કે ડીવાળામાં બી પણ એટલે ઓપન કેટેગરીમાં પણ તેત્રીસ ટકા જે રિઝર્વેશન છે ઓનલી ફોર જનરલ કેટેગરીની મહિલાઓને જ મળશે એ લાભ જે છે એસસી એસટી કે ઓબીસીની મહિલાઓને નહીં મળે બરાબર એ ત્યારબાદ એક્સપ્લેનેશન આપ્યું છે હોરીઝેન્ટલ અને વર્ટિકલ રિઝર્વેશનનું જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ તો અહીંયા એ વાત થઈ ત્યારબાદ કે જે હવે અહીંયા આપણા દરેકની ચિંતા બની ગયું હતું ઘણા મહિનાઓથી એ જી આર આવે છે ગવર્મેન્ટ રિઝોલ્યુશન જે એક આઠ બે હજાર અઢારનું છે એની વાત આવે છે એટલે આપણે બે હજાર બારની જે વાત કરી કે જેની અંદર એવું કહેવાય ગયું કે ભાઈ એથી ડી ક્લોઝ પ્રમાણે તેત્રીસ ટકા જે ઓપન કેટેગરીના છે એમાં ઓપન કેટેગરીની મહિલાઓને લાભ મળશે અન્ય કેટેગરીની જે અનામત કેટેગરીની છે એને નહીં મળે તો એક આઠ બે હજાર અઢારમાં ફરીથી એને અહીંયા ક્લિયર કરવામાં આવ્યું અને અહીંયા એક આઠ બે હજાર અઢારમાં બાર અને તેર નંબરનો જે ક્લોઝ છે એને આપણે અહીંયા ડિસ્કસ કરવાનો છે કે અહીંયા એવો ક્વેશ્ચન છે કે શું વુમન કેન્ડિડેટ કે જે એસસી એસટી કે ઓબીસીથી હોય એ જનરલ કોટામાં સિલેક્ટ થાય તો એનું જે રિઝર્વેશન છે એ જનરલ કોર્ટાની વુમનમાં ગણવાનું કે પછી એનું જે રિઝર્વેશન છે એ જે તે રિલેવન્ટ કેટેગરીની વુમનમાં ગણવાનું અહીંયા એવી વાત હતી બરાબર ત્યારે અહીંયા જો રિઝોલ્યુશનમાં શું વાત કરી જીઆરમાં એક આઠ બે હજાર અઢારના જીઆરમાં એ વાત કરવામાં આવી કે જો વુમન એસસી એસટી કે ઓબીસીમાંથી જે સિલેક્ટ એસસી એસટી કે ઓબીસીની વુમન કોઈ સિલેક્ટ થઈ છે જનરલ કોટામાં એનું મેરિટ સારું છે કે જનરલના મેરિટથી ઉપર છે તો એ જનરલ કોટામાં સિલેક્ટ થશે તો એને વુમન કેન્ડિડેટ જે તે રિલેવન્ટ કેટેગરીની જ ગણવાની એને જનરલ કોટાની જે તેત્રીસ ટકાની સીટ છે એમાં નહીં ગણવાની એને જે તે કેટેગરીની વુમન છે એમાં જ ગણવાની અહીંયા એ વાત થઈ તો અહીંયા એવું કીધું છે કે ઇફ અકોર્ડિંગ ટુ ટ્વેલ્વ અબો એટલે કે આ જે ટ્વેલ્વ ક્લોઝ છે એના પ્રમાણે જો એ સિલેક્ટ થાય મેરિટમાં તો એને રિલેવન્ટ કેટેગરીની વુમન તરીકે આપણે ટ્રીટ કરવાની છે જે તે કેટેગરીની એસસી એસટી કે ઓબીસી પણ એ છે તો જનરલ કોટામાં તો શું જે વેકેન્ટ થયેલી સીટ છે જે તે રિલેવન્ટ કેટેગરીની એને પછી આપણે બીજી એનાથી ઓછા મેરિટવાળી મહિલાઓ એનાથી ભરી દેવાની તો અહીંયા ચોખ્ખી ના પાડી છે કે ના એ જે સીટ છે જે તે સીટ એ અહીંયા વેકેન્ટ રહેશે અને આનું જે આપણને એક કહેવાય કે એક્ઝામ્પલ છે જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ હતી ફોર્ટીવાળી જે ચાલીસ એડવર્ટાઈઝમેન્ટ નંબરવાળી એની અંદર દેખાયું છે કે જ્યાં એસસીની કેન્ડિડેટ જે છે એના મેરિટને તમે જોશો તો તમને અહીંયા હાલમાં સ્ક્રીન પર દેખાતું હશે કે એક જે અહીંયા સીટ જે છે વેકન્ટ આપણને જોવા મળે છે ક્લોઝ થર્ટીનનું જે આ નોમ છે એના કારણે તો આ હતા આપણા ટ્વેલ્વ અને થર્ટીનના નોમ બરાબર જે જીઆર બે હજાર અઢારના અને હવે અહીંયા હાઈકોર્ટે જે એના વડીકમાં કીધું છે કે જે આ લિટિગેશન છે આ જે હાલમાં અત્યારે લિટિગેશન થઈ છે એનું રૂટ રૂટકોઝ મેઇન કારણ જે છે એ એક આઠ બે હજાર અઢારના જીઆરના ક્લોઝ નંબર બાર અને તેર જ છે અહીંયા વાત કરી દીધી છે ત્યારબાદ વાત કરી છે કે અઢાર નવ બે હજાર અઢારમાં જે પીઆઈનું થયું હતું પાર્ટ વનમાં સક્સેસફુલ પાર્ટ ટુમાં અનસક્સેસફુલ આપણા કામનું નહીં પણ એ કેસ જે થયો તો એ આના રિલેટેડ જ હતો ત્યારબાદ હવે અલગ અલગ જે પક્ષકારો છે સરકાર છે જીપીએસસી છે લિટિગન્ટ છે બધા એ લોકોએ પોતાના અહીંયા જે છે અલગ અલગ સબમિટ કરેલા છે એફિડેવિટ જે છે એ બધી અહીંયા વાતો કરે છે ત્યારબાદ હાઈકોર્ટે એના પરથી એનાલિસિસ કર્યું છે જે તારણ કાઢ્યું છે એ આપણા અહીંયા કામનું છે હવે અહીંયા એવું કી છે હાઈકોર્ટ કે અહીંયા કોઈપણ પ્રકારનું જે છે કોરમને અહીંયા ડાઉટ નથી કે આ જે લિટિગેશન છે એ કંઈ નહીં પણ જે આ એક ક્લોઝ છે બે ક્લોઝ એક આઠ બે હજાર અઢારના ભૂલ ભરેલા ક્લોઝ અહીંયા જ હાઈકોર્ટે જે છે સંકેત આપી દીધો છે ઇશારો આપી દીધો છે કે ભાઈ આ ક્લોઝમાં ચેન્જીસ કરવામાં આવશે તો આ જે ક્લોઝ છે એ ભૂલ ભરેલા ક્લોઝનું જ રિઝલ્ટ છે કે આટલી બધી લિટિગેશન જે છે અહીંયા થઈ રહી છે અને ફરીથી એ બે ક્લોઝને અહીંયા જે છે એ હાઈકોર્ટે આપણને વડીકમાં આપેલા છે જે આપણે આગળ ડિસ્કસ કરી ચૂક્યા છીએ ત્યારબાદ આપણે જોઈએ હા હાઈકોર્ટ જે છે એને હવે અલગ અલગ તમને ખ્યાલ હશે કે કોઈ બી હાઈકોર્ટ હોય એ સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ છે એને કાનૂન તરીકે અથવા તો એક રેફરન્સ તરીકે અહીંયા જે છે એ યુઝ કરી શકે છે એટલે જ આપણે સુપ્રીમ કોર્ટને અભિલેખીય હિન્દીમાં અભિલેખીય ન્યાયાલય તરીકે આપણે એને ઓળખીએ છીએ તો ઇન્દિરા શાહની કેસ જે છે એના રેફરન્સને અહીંયા લીધો છે અને કીધું છે કે ઇન્દિરા શાહની કેસમાં સુપ્રીમ કોર્ટે અહીંયા એવું કીધેલું છે એના વર્ડિકમાં કે જ્યારે સીડ્યુલ કાસ્ટનો કોઈ વ્યક્તિ ઓપન કોમ્પિટિશન ની અંદર ઓપન જે એનો કોટા છે એમાં જો સિલેક્ટ થાય તો એને ઓપન કોમ્પિટિશન કેન્ડિડેટ તરીકે અહીંયા ગણવામાં આવશે એવી રીતે વાત કરી છે તો એનો મતલબ એવો થયો કે જે રૂલ ટુ જે આપણે જોયું એના એથી ડી ક્લોઝ જોયા એમાં જે ડી ક્લોઝમાં વાત કરી છે કે થર્ટી થ્રી પર્સન્ટ જે છે વુમન માટે એ અહીંયા રિઝર્વ રહેશે ફક્ત જનરલ કેટેગરીની વુમન માટે તો એ આની અગેન્સ્ટ જાય છે આપણા જે ક્લોઝ બાર તેર છે એ જે વાત કરીએ કે ભાઈ વુમન જે છે થર્ટી થ્રી પર્સન્ટ જનરલમાં ગણવામાં આવશે તો એ ત્યાં ના પાડેલી છે જીઆરમાં તો એ પણ આ જે આપણું વડીક છે ઇન્દિરા સાનીનું એની અગેન્સ્ટ જાય છે અહીંયા હાઈકોર્ટે એને રેફરન્સ તરીકે લીધો છે ત્યારબાદ બિહારી લાલ રાડા વર્સિસ અનિલ જૈનનો જે કેસ હતો એમાં સુપ્રીમ કોર્ટે ચોખ્ખું કીધું છે ધેર ઇઝ અ નો સેપરેટ કેટેગરી લાઈક જનરલ કેટેગરી જનરલ કોઈ કેટેગરી નથી અલગ જનરલ શું છે એ ઓપન સીટ છે કે જે દરેક વ્યક્તિઓ માટે અવેલેબલ હોય ચાહે એ એસસી હોય એસટી હોય કે ઓબીસી હોય આ કોઈ કેટેગરી નથી અલગ કે તમે એના માટે થર્ટી થ્રી પર્સન્ટ વુમન હોય તો ફક્ત એ જ કેટેગરીની વુમનને લેશો એવું કરી શકો એટલે અહીંયા પણ એવી વાત કરી છે કે આ કોઈ સેપરેટ કેટેગરી નથી અને જો આપણે અત્યારે જીઆરના પ્રમાણના રિઝલ્ટને જોઈએ તો અહીંયા એવું જ લાગી રહ્યું છે કે જે જનરલ કેટેગરી છે એને અલગ કેટેગરી તરીકે ગણી અને એ લોકોને અહીંયા રિઝર્વેશન વધુ મળી ગયું છે બરાબર વુમનને તો આ જે છે એ આ વર્ડિકની અગેન્સ્ટમાં જાય છે ત્યારબાદ જે એક કેસ છે અનિલ કુમાર ગુપ્તા વર્સિસ સ્ટેટ ઓફ યુપીનો તો અહીંયા એવું કીધું છે કે પ્રોપર અને કરેક્ટ મેથડ કઈ છે તો કે પહેલાં ફિલઅપ કરો જે ઓપન કોમ્પિટિશન કોટા છે એને બેઝિસ ઓફ મેરિટ પર ફિલઅપ કરો વિધાઉટ કે ભાઈ એ કઈ કેટેગરીનું આવે છે જોયા વગર એ રીતે ફિલઅપ કરવાનું હોય છે તો ફરીથી અહીંયા પણ જે આ જીઆર છે એ આ કેસના પણ અગેન્સ્ટમાં જાય છે આ જે સુપ્રીમ કોર્ટનું વર્ડિક છે એના અગેન્સ્ટ જાય છે આ ઉપરાંત હાઈકોર્ટે ઘણા બધા વડીક જે છે એને અહીંયા સુપ્રીમ કોર્ટના વડીક છે એને ટાંકેલા છે મેન્શન કરેલા છે પણ આપણે જે ઇમ્પોર્ટન્ટ હતા એના વિશે ચર્ચા કરી લીધી છે ત્યારબાદ આપણે જે હવે આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય એ પોઈન્ટ જોઈ લઈએ તો આપણે હવે આગળ અહીંયા ચર્ચા કરીએ કે ભાઈ ફોર્ટી નાઇન પોઈન્ટ છે હા એમાં અહીંયા ફરીથી જે રૂલ ટુનો ડી ક્લોઝ આપણે ક્યારના વાત કરીએ છીએ રૂલ ટુનો ડી ક્લોઝ એમાં અહીંયા શું કીધું છે કે ફોર્થ કેટેગરી જે છે એ બનાવી દીધી છે એટલે ફરીથી આપણે જે આગળ કેસની વાત કરીએ કેસના અગેન્સ્ટમાં જતું હતું કે ભાઈ એ કોઈ ફોર્થ કેટેગરી નથી ઓપન કોઈ એક અલગ કેટેગરી નથી એ શું છે એ ઓપન સીટ્સ છે કે જે એસસી એસટી ઓબીસી દરેક માટે અને આ સિવાય અન્ય માટે પણ ઓપન હોય બરાબર એટલે અહીંયા ફરીથી એ જ વાત કરી છે કે ભાઈ આ રીતે જે આ ક્લોઝ જે છે એ અહીંયા ખોટો છે ને એને અહીંયા હવે આપણે રદ ગણીશું બરાબર એટલે જે ટુ ડી જે છે એની અંદર તો શું થતું હતું કે જે એક અલગ કેટેગરી તરીકે ઓપન કેટેગરીને અહીંયા આપણે કન્સિડર કરતા હતા પણ ખરેખર એવું હોવું જોઈએ નહીં કારણ કે સુપ્રીમ કોર્ટના એક કેસ છે એના વર્ડિકના અગેન્સ્ટ જાય છે એટલે આ અહીંયા અહીંયા ફરીથી જે વસ્તુને અહીંયા હાઈકોર્ટે ખારીજ કરી દીધી છે હવે અહીંયા ચોખ્ખું હાઈકોર્ટે કીધું છે વી હેવ નો હેસિટેશન અમને કોઈ પણ પ્રકારનો ખેદ નથી અહીંયા કે અમે એ કન્ક્લુઝન પર આવીએ છીએ કે જે ગવર્મેન્ટ રિઝોલ્યુશન જે એક આઠ બે હજાર અઢારનું છે એને અમે અહીંયા રદ કરીએ છીએ બરાબર અહીંયા અહીંયા કોઈપણ પ્રકારનો એનો મિનિંગ રહેતો નથી એકદમ જે કહેવાય કે ન્યાય ન્યાયી જે છે એ જીઆર આપણું છે નહીં અહીંયા કોઈપણ પ્રકારનું એ લોકોને હેસિટેશન થતું નથી એવી રીતે અહીંયા સીધું સરકારને હાઈકોર્ટે કહી દીધું છે હવે હજુ પણ જો ગવર્મેન્ટ ના સમજી હોય કે કઈ રીતે વુમનને રિઝર્વેશન આપવું કઈ રીતે મેરિટ લિસ્ટ જે છે એ પ્રિપેર કરવું તો એના માટે અહીંયા હાઈકોર્ટે ખૂબ જ સરસ રીતે એકદમ સિમ્પલ વેમાં કઈ રીતે રિઝર્વેશન આપવું એ ખૂબ જ સ્ટેપ બાય સ્ટેપ અહીંયા રાજ્ય સરકારને આપણે સમજાવેલું છે હાઈકોર્ટે કે આ રીતે તમારે રિઝર્વેશન આપવાનું છે અને અહીંયા મેઇન તમારે હવે આ સમજવાનું છે બધા જ અત્યારે આ સમજવાની ઉતાવળમાં છે કે કઈ રીતે હવે મેરિટ લિસ્ટ પ્રિપેર થશે તો કંઈક આપણે અહીંયા જોઈ લઈએ કે આ રીતે મેરિટ મેરિટ લિસ્ટ જે છે એ પ્રિપેર થવાનું છે કે સો જો તમારી પાસે અહીંયા રિક્રુટમેન્ટ છે સો અહીંયા સીટ છે અવેલેબલ હવે તમે એને આ રીતે ઓપન કોમ્પિટિશન શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ ટ્રાઇબ એ રીતે અહીંયા જે છે વર્ટિકલ રિઝર્વેશનની આપણે વાત કરી હતી એ રીતે કે એકાવન બાર સત્તર અને વીસ આ રીતે વર્ટિકલ રિઝર્વેશન આપણે આપી દીધું ત્યારબાદ ફરીથી જે ઓપન કોમ્પિટિશન છે એની અંદર સત્તર જે છે એ વુમન માટે રિઝર્વ રહેશે ત્યારબાદ એસસી માટે ચાર એસટી માટે છ વુમન માટે અને એસીબીસીની વુમન માટે સાત સીટ જે છે હોરીઝન્ટલી રિઝર્વ રહેશે બરાબર હવે અહીંયા એ જોવાનું છે કે ઓસી જે છે ને ઓપન કોમ્પિટિશન વાળા એમાં આ સત્તર જે છે ને આ સત્તરની અંદર એસસી એસટી ઓબીસીની મહિલાઓ પણ હોઈ શકે અને ઓપનની મહિલાઓ પણ હોઈ શકે જ્યારે એસટીની જે આ ચાર છે એમાં ફક્ત અને ફક્ત એસસીની મહિલા આ જે છ છે એમાં એસટીની મહિલા અને જે સાત છે એમાં એસીબીસીની મહિલાઓને જ સ્થાન આપવામાં આવશે આ રીતનું જે આ વર્ડિક્ટ હવે આવ્યું છે એ લાગુ થશે ત્યારે આ રીતે થશે ત્યારબાદ મેરિટ લિસ્ટ કઈ રીતે પ્રિપેર થશે એ જોઈ લઈએ સૌથી પહેલાં સ્ટેપ વનમાં શું કીધું છે હાઈકોર્ટે કે એક સો કેન્ડિડેટનું લિસ્ટ તૈયાર કરો યુઝ્યુઅલી શું હોય કે 100 કરતાં વધારે કેન્ડિડેટનું લિસ્ટ તૈયાર કરતા હોય કે જેથી કરીને આગળ કંઈ વેકેન્ટ થાય તો એ લોકોને લઈ લેવાના હોય પણ અહીંયા આપણે સિમ્પલ વેમાં જઈએ સમજવા માટે કે સો કેન્ડિડેટનું એક લિસ્ટ તૈયાર કરો એટલે સ્ટેપ વનમાં શું થયું કે મેરિટ પ્રમાણે કોઈપણ પ્રકારનું જોયા વગર કે કયું કોણ કે કઈ કેટેગરીમાં આવે છે મેરિટ પ્રમાણે જેનો વધારે માર્ક્સ છે ઉપર ત્યારબાદ એના ઓછા માર્ક્સ છે નીચે નીચે એ રીતે સો લોકોનું અહીંયા લિસ્ટ તૈયાર થઈ ગયું કારણ કે આપણે અહીંયા સો જે છે એ અહીંયા રિક્રુટમેન્ટ છે સો જણનું લિસ્ટ તૈયાર થઈ ગયું આ સ્ટેપ વન હતું સ્ટેપ ટુમાં શું કીધું કે જે સ્ટેપ વનનું લિસ્ટ તૈયાર થયું છે એમાંથી જે શરૂઆતના ફિફ્ટી વન જે છે એકાવન એને તમે અલગ તારવી લો બરાબર ફિફ્ટી વનને અલગ કાઢી લો એમાં આપણે જોવાનું નથી કોણ એસસીમાં કોણ એસટીમાં કોણ ઓબીસીમાં એ એકાવનને તમે અલગ લઈ લો આ આપણે એકાવનને અહીંયા અલગ લઈ લીધા હવે આ જે સ્ટેપ વનનું જે લિસ્ટ હતું એમાંથી એકાવનને આપણે અલગ લઈ લીધા ત્યારબાદ સ્ટેપ થ્રીમાં શું કરવાનું કીધું સ્ટેપ થ્રીમાં એવું કીધું કે જે સ્ટેપ ટુનું લિસ્ટ હતું આપણે અહીં સ્ટેપ વનના લિસ્ટ હતા સ્ટેપ ટુનું લિસ્ટ હતું કે એકાવન લોકોને અલગ કરી લીધા એને હવે આપણે શું કરવાનું છે અહીંયા ચેક કરવાનું છે શું ચેક કરવાનું છે એકાવનમાંથી આપણે સત્તર મહિલાઓ જોતી હતી કેટલી સત્તર તેત્રીસ ટકા મહિલાઓ જોતી હતી આ એકાવનને તમે ચેક કરો કે શું આમાં તેત્રીસ મહિલાઓ આવી જાય છે ચાહે એ એસસીની હોય એસટીની હોય ઓબીસીની હોય કે જનરલ કેટેગરીની હોય કોઈ પણ હોય શું એ આ તેત્રીસ ટકામાં આવી આ જે સત્તર મહિલાઓ છે એ આ એકાવનમાં આવી જાય છે જો આવી જતી હોય તો સ્ટેપ ટુ આપણું ડન થઈ ગયું હવે કમ્પ્લીટ થઈ ગયું બરાબર એ ફિલ થઈ ગયું પણ સપોઝ હવે ધારો કે એ સત્તર મહિલાઓ અહીંયા આવતી નથી શું થાય છે અહીંયા ખાલી ફક્ત દસ મહિલાઓ જે છે એ આ માંથી દસ મહિલાઓ જ જે છે મેરિટમાં આવે છે તો આપણે અહીંયા સાત મહિલાઓ જે છે અહીંયા ખૂટે છે દસ મહિલાઓ આવી ગઈ સાત ખૂટે છે આપણે સત્તર જોઈએ છે તો હવે અહીંયા શું કરવાનું આ એકાવનમાંથી છેલ્લા સાત પુરુષો જે છેલ્લા હશે એમને કાઢી નાખવાના અને ત્યારબાદ બાદ એકાવન પછીનું જે લિસ્ટ છે એને આપણે અહીંયા ચેક કરવાનું શરૂ કરવાનું ફિફ્ટી ટુથી હવે ધારો કે હું બાવનથી લઈ અને સિત્તેર સુધી જાઉં છું ત્યાં સુધી મને સાત મહિલાઓ મળી જાય છે અહીંયા પણ હું હજી કોઈ કેટેગરી જોતી નથી કે કોણ એસસીમાં કોણ એસટીમાં એક અહીંયા મેટર નથી કરતું તો હું સિત્તેર સુધી જાઉં છું તો મને સાત મહિલાઓ મળી જાય છે તો એ સાત મહિલાઓને હવે અહીંયા જે છે એ સીટ અહીંયા આપી દેવાની એટલે અહીંયા થઈ ગઈ હવે સત્તર મહિલાઓના જે પુરુષો જે છે મેલ છે કેન્ડિડેટ એના અહીંથી લિસ્ટમાંથી કાઢી નાખવાના એટલે હવે આપણું આ લિસ્ટ જે છે રેડી થઈ ગયું ઓસીનું એટલે ઓ કેટેગરી અહીંયા ડન થઈ ગઈ બરાબર વુમન સાથે વર્ટિકલ રિઝર્વેશનની સાથે સાથે ઓરિજેન્ટલ પણ કમ્પ્લીટ થઈ ગયું છે અહીંયા ત્યારબાદ આપણે વાત કરીએ કે હવે ફરીથી આપણે પર્ટિક્યુલર કેટેગરીને રિઝર્વેશનની વાત કરવાની છે તો ફક્ત એક એક્ઝામ્પલ તરીકે એસસીને લઈએ આપણે કે એસસી કેટેગરીનું રિઝર્વેશનનું લિસ્ટ આપણે હવે એનું જે મેરિટ લિસ્ટ છે તૈયાર કરવું છે તો કઈ રીતે કરીશું ફરીથી સ્ટેપ વનનું લિસ્ટ લઈશું હવે અહીંયા શું કરવાનું છે એકાવન પછીના જે છે એને લેવાના છે હવે જુઓ આમાં શું હશે કે અમુક મહિલાઓ જે હશે કદાચ ખૂટતી હશે તો એ લઈ લીધી હશે તો એ મહિલાઓને હવે કાઉન્ટ નથી કરવાની આ ઉપરાંત આપણે એકાવનમાંથી જે પાછળના સાત જે પુરુષોને કાઢ્યા હતા એમાંથી જો કોઈ નો પુરુષ હોય તો એને પણ અહીંયા ગણવાનો રહેશે પહેલા એને પહેલા ગણશું ત્યારબાદ આપણે આગળ બાવન ત્રેપન ચોપન પંચાવન એવી રીતે ફરીથી આપણે એને અહીંયા જે છે એ જોતા જઈશું મેરિટમાં કે કઈ રીતે આવે છે તો જેટલા જેટલા ના કેન્ડિડેટ આવતા જશે એનું ફરીથી એક લિસ્ટ તૈયાર કરીશું અને આ લિસ્ટ હશે એ બાર કેન્ડિડેટ્સનું હશે કેટલાનું બાર કેન્ડિડેટ્સનું અહીંયા હજી આપણે એ નથી જોતા કોણ મેલ મેલ છે અને કોણ ફિમેલ છે આ બાર કેન્ડિડેટનું લિસ્ટ અહીંયા તૈયાર થઈ ગયું ત્યારબાદ હવે ફરી ફરીથી આપણે આને ચેક કરીશું આ લિસ્ટ જે તૈયાર થયું એને ચેક કરીશું કે શું આ બાર કેન્ડિડેટમાં જે આપણે મહિલાઓ કેટલી જોઈએ છે એસસીની મહિલાઓ કેટલી જોઈએ છે આપણે અહીંયા ચાર મહિલાઓ જોઈએ છે ચાર જો મહિલાઓ આપણને આ બારમાંથી મળી જાય તો પછી આપણું આ એસસીનું જે મેરિટ લિસ્ટ છે રેડી ગણાશે સપોઝ ચાર મહિલાઓ નથી મળતી બે જ મહિલાઓ છે આની અંદર દસ પુરુષો છે અને બે મહિલા છે તો અહીંયા શું કરવાનું ફરીથી હવે આપણે સિત્તેર સુધી અહીંયા જે છે એ અહીંયા સ્કેન કર્યું હતું આપણું મેરિટ લિસ્ટ બરાબર જે લિસ્ટ વન બન્યું હતું સોનું એમાંથી સિત્તેર સુધી સ્કેન કર્યા હતા તો આપણને અહીંયા બાર મળી ગયા હતા એસી હવે આપણે ફરીથી સ્કેન કરવાનું કે એસીની ફિમેલ એકોતેર જોવાનું બોતેર એવી રીતે એસી સુધી હું ગઈ અને મને બે એસીની ફિમેલ મળી ગઈ તો ફરીથી અહીંથી હું બે પુરુષો જે છેલ્લે છે એને કાઢી અને આ બે મહિલાઓને અહીંયા લિસ્ટમાં મૂકી દઈશ તો આ રીતે રેડી થઈ જશે એસસીનું મેરિટ લિસ્ટ તો આવી રીતે હવે કંઈક મે મેરિટ લિસ્ટ જે છે એ પ્રિપેર થશે એસટીનું પણ સેમ રિપીટ કરવાનું છે ચાર અને પાંચ સ્ટેપ અને એસસીબીસીનું પણ સેમ એ જ રીતે અહીંયા પ્રિપેર કરવામાં આવશે હવે અહીંયા જે પોઈન્ટ ફિફ્ટી એટ છે એને જોઈ લઈએ કે અહીંયા જનરલ કેટેગરી માટે કોઈપણ પ્રકારનું રિઝર્વેશન હવે રહેશે નહીં એટલે જનરલ કેટેગરીનું જે રિઝર્વેશન થઈ ગયું હતું ને એ હવે નહીં રહે કારણ કે બાર અને તેર જે ક્લોઝ છે અહીંયા હાઈકોર્ટે રદ કરી દીધો છે એટલે ટૂંકમાં એમ કે એસસી એસટી અને ઓબીસીની જે મહિલાઓ છે એમને હવે જે ઓપન કોમ્પિટિશનની જે તેત્રીસ ટકા સીટ છે એમાં અહીંયા સ્થાન આપવામાં આવશે જો એ લોકો જનરલ કોટામાં જો એમના માર્ક છે એ જનરલ કોટાના રિલેટેડ હોય તો બરાબર એટલે ટૂંકમાં એ વર્ગ છે બાર તેર કેન્સલ થયું છે ને આ રીતે આપણે કીધું એ રીતે અહીંયા મેરિટ લિસ્ટ જે છે તૈયાર કરવામાં આવશે અને એવું કીધું છે કે હવે આ જે ઓગણીસ દસ બે હજાર ઓગણીસવાળી જે એપ્લિકેશન છે એ ડિસ્પોઝ થઈ એની સાથે સાથે આપણે એને લીડ તરીકે ચાલતા હતા અન્ય જે એની સાથે સાથે જે મેટર્સ હતી એને પણ અહીંયા ડિસ્પોઝ થયેલી ગણાશે ટૂંકમાં હવે આપણું જીઆરનું સોલ્યુશન આવી ગયું છે આઈ હોપ હું આશા રાખું કે જલ્દી વહેલી તકે સરકાર અને વિવિધ જે વિભાગો છે એ પોતાની ભરતીઓ ચાલુ કરે ઓલ ધ બેસ્ટ તમને બધાને કોંગ્રેચ્યુલેશન્સ કે હવે એક સ્ટેપ એટલીસ્ટ આપણે આ ભરતી પ્રક્રિયામાં આગળ વધ્યા છીએ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ